ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુર ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ ત્રણ ઈ વિષય ગુજરાતીમાં અત્યારે આપણો પાઠ નંબર પાંચનો અભ્યાસ ચાલી રહ્યો છે પાઠ નંબર પાંચ કોરો કાચબો ભીનો ચાંદો આની પહેલાં આપણે ભાગ એક અને ભાગ બે જોઈ ગયા ભાગ એકમાં આપણે સરસ મજાનું ગીત જોયું હતું અને બે રંગ બન્યું પતંગ બે રંગ બન્યું રંગીન એ વાર્તા સાંભળી હતી ભાગ નંબર બેમાં આપણે સરસ મજાનો વાર્તા સાંભળી હતી ચાંદો પકડ્યો આજે આપણે પાઠ નંબર પાંચમાં ભાગ નંબર ત્રણનો અભ્યાસ કરીશું ભાગ નંબર ત્રણમાં આજે આપણે કેટલીક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીશું જે તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આપેલ છે તમે સૌ તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક અને પેન્સિલ લઈને બેસી જાઓ આપણે અભ્યાસ શરૂ કરીશું પ્રવૃત્તિમાં પાના નંબર ઓગણસાહીઠ ઓગણસિત્તેર ઉપર જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે વાંદરાના બચ્ચાઓ કેવા કેવા તોફાન કરતા હતા જવાબ વાંદરાના બચ્ચાઓમાં કોઈ ઝાડની ડાળીએથી ઊંધે માથે લટકતા હતા તો કોઈ બીજાની પૂંછડી ખેંચીને ભાગી જતા હતા તો કેટલાક બચ્ચાઓ એકબીજા સામે જોઈને કચકચ દાંત કાઢતા હતા બરાબર તો તમારે આ રીતે જવાબ લખવાનો છે પ્રશ્ન નંબર બે પાણીમાં પડેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે જવાબ આપણે જોઈએ પાણીમાં ચાંદાનું પ્રતિબિંબ દેખાતું હતું તેથી ચાંદો પાણીમાં તરતો હશે એવું કહી શકાય આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રણ આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણની અંદર ત્રીજો પ્રશ્ન છે ચાંદો તળાવમાં ક્યાં પડેલો હશે તળીએ કે સપાટી ઉપર બરાબર જેનો જવાબ આપણે જોઈએ ચાંદો તળાવમાં પાણીની સપાટી ઉપર પડેલો હશે પ્રશ્ન નંબર ચાર બચ્ચાને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે પ્રશ્ન હોય એટલે છેલ્લે પ્રશ્ન ચિહ્ન આવે જવાબ આકાશમાં રહેલા ચાંદાનું પ્રતિબિંબ પાણીમાં પડતું હતું તે જોઈ બચ્ચાઓને એવું લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે જવાબ પૂરો થાય એટલે છેલ્લે પૂર્ણ વિરામ આવે બરાબર તો આકાશમાં રહેલા ચાંદાનું પ્રતિબિંબ પાણીની સપાટી પર પડતું હતું એટલે બાળકોને એવું લાગ્યું પ્રશ્ન નંબર પાંચ ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિકીએ કયો ઉપાય બતાવ્યો જવાબ ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા મિક્કીએ ઉપાય બતાવ્યો કે જગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે ચિમ્પુ તેની પૂંછડી પકડીને લટકશે મોન્ટી ચિમ્પુની પૂંછડી પકડીને લટકશે અને હું બહાદુર મિક્કી આ મોન્ટીની પૂંછડી પકડી છેક પાણી સુધી પહોંચી જઈશ ને ફટાક કરતો ચાંદાને પકડીને બહાર કાઢી લઈશ બરાબર જુઓ એ લોકોએ કેવી યુક્તિ લગાવી છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન ચાંદો તળાવમાં અને આકાશમાં બંને જગ્યાએ કેમ દેખાતો હશે જવાબ જોઈએ તળાવમાં તો ફક્ત ચાંદાનું પ્રતિબિંબ દેખાય છે પરંતુ ખરેખર તો ચાંદો આકાશમાં જ હોય છે હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈશું વાર્તામાંથી ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને તે શબ્દોના આધારે વાક્યો બનાવવાના છે બરાબર અહીંયા તમને ઉદાહરણ આપેલું છે ઊંચા ઊંચા આ શબ્દો છે એના ઉપરથી વાક્ય તમારે બનાવવાનું છે અહીંયા તમને ઉદાહરણમાં આપેલું છે વાક્ય તળાવની પાળે તાળના ઊંચા ઊંચા ઝાડ હતા બરાબર આવી રીતના તમારે વાર્તામાંથી શબ્દો શોધવાના છે અને એ શબ્દો લખી એ શબ્દો ઉપરથી વાક્ય બનાવવાના છે પહેલું છે રમતા રમતા તો વાંદરાના બચ્ચા ઝાડ ઉપર રમતા રમતા ફરતા હતા બીજું વાક્ય કચકચ વાંદરાના બચ્ચાઓ એકબીજા સામે જોઈ કચકચ દાંત કાઢતા હતા ત્રીજું ડોલતો ડોલતો ચાંદો પાણીમાં આમતેમ ડગુમગુ થતા ડોલતો ડોલતો વિખરાઈ ગયો ચોથું કાઢતા કાઢતા બચ્ચાઓને પાણીમાંથી કાઢતા કાઢતા મોટા વાંદરાઓને નાકમાં દમ આવી ગયો આગળનો પ્રશ્ન વાક્ય સાચું હોય તો હસતા મોઢા ઉપર રાઈટ નિશાની કરી મોટેથી સાચું સાચું હશો વાક્ય ખોટું હોય તો રડતાના મોઢા ઉપર નિશાની કરી મોટેથી ખોટું ખોટું રડવાનું છે બરાબર પ્રવૃત્તિ ઘરે આવી જ રીતના કરજો તમને મજા પડી જશે બરાબર ને વાક્ય સાચું હોય તો હસતું જે મોઢું આપેલું હશે એના પર ખરાની નિશાની કરવાની અને જો વાક્ય ખોટું હોય તો રડતાનું મોઢેલું અહીંયા તમને આપેલું હશે બરાબર એ રડતાના મોઢા ઉપર તમારે શું કરવાનું છે ખોટાની નિશાની કરવાની છે બરાબર સમજાઈ ગયું ને વિદ્યાર્થીઓએ વાક્ય વારાફરતી વાંચવાનું છે અને જે વાક્ય સાચું હોય એના પર એ રીતે કરવાનું છે પહેલું વાક્ય છે ઝાડ પર સરદાર બાહુબલી વાંદરાના પરિવારનું ટોળું રહેતું હતું બરાબર છે તો હવે શું છે હસતું મોઢું અને રડતું મોઢું બે દર્શાવેલું છે અહીંયા બરાબર છે તો તમારે ઝાડ પર સરદાર બાહુબલી વાંદરાનું પરિવારના ટોળું રહેતું હતું એ સાચું છે એટલે હસ્તા મોઢા ઉપર ખરાની નિશાની કરવાની છે હવે આગળ જોવો હસતું મોટું દોરેલું છે અને ખોટું મોઢું દોરેલું છે એટલે કે રડતું હવે આપણે જવાબ આવ્યો છે સાચો કયો હસ્તા મોઢાનું તો જે ખાલી જગ્યામાં બોક્સ આપેલું છે જેમાં કાંઈ જ નથી કરેલું એમાં તમારે જે જવાબ સાચો આવે એનું મોઢું દોરવાનું છે એટલે કે સાચાનું સાચું જે હોય જવાબ એના માટે તમારે કયું મોઢું દોરવાનું છે હસતું મોઢું દોરવાનું છે બરાબર છે તો ખાલી બોક્સની અંદર તમારે હસતું મોઢું દોરી નાખવાનું છે તો તમારા પુસ્તકમાં પાના નંબર સિત્તેર ઉપર આ પ્રવૃત્તિ આપેલી છે તો એ પ્રવૃત્તિમાં તમારે બોક્સમાં ખાલી જે બોક્સ દેખાશે દેખાઈ રહ્યું છે તેની અંદર તમારે હસતા મોઢાનું ચિહ્ દોરી દેવાનું છે બરાબર છે સમજાઈ ગયું કે નહીં સમજાઈ ગયું ને જો આ રીતે હસતા મોઢાનું ચિહ્ન આપેલું છે દોરેલું છે હસતું મોઢું એના પર રાઈટ કરી પછી આ રડતા મોઢાનું ચિહ્ન છે એના પર રોંગ કરવાનું અને છેલ્લે જે ખાલી બોક્સ છે ત્યાં આગળ તમારે શું કરવાનું છે હસતું મોઢું બરાબર છે તો જે વિધાન સાચું હોય એ માટેનું જે પણ આવતું હોય જવાબ સાચું મોઢું એ તમારે અહીંયા છેલ્લા બોક્સમાં દોરવાનું જો ઝાડ પર સરદાર બાહુબલી વાંદરાનું પરિવારનું ટોળું રહેતું હતું તો એ વિધાન ખોટું છે કોનું પરિવાર રહેતું હતું સરદાર મહાબલીનું તો અહીંયા આગળ આ વિધાન ખોટું છે તો જે સાચો જવાબ છે એ શું આવશે ઊંધા મોઢાનું જ આવશે કેમ કે આ જવાબ ખોટો છે અને એ જવાબ સાચો થયો બરાબર છે બીજામાં વાક્યમાં જોઈએ વાંદરા ઝાડ પરના મીઠા ફળો ખાતા હતા તો એ સાચું છે તો છેલ્લે કયું મોટું દરવાનું હસ્તું મોઢું ત્રીજામાં તળાવના પાણીમાં ચાંદાનો પડછાયો દેખાતો હતો બરાબર તો સાચું છે કે ખોટું એ વિધાન તમારે યાદ કરવાનું છે તમારા વાર્તામાંથી બે મોઢા છે એમાંથી જ્યાં સાચું હોય ત્યાં સાચું કરવાનું છે બરાબર તો તળાવના પાણીમાં ચાંદાનો પડછાયો દેખાતો હતો બરાબર તો આનો જવાબ શું આવશે વિચારો ખોટું પડછાયો આપણો હોય પાણી પર જે દેખાય એ પ્રતિબિંબ હોય બરાબર એટલે અહીંયા આગળ રડતું મોઢું આવશે ચોથામાં જગ્ગુએ ચાંદાને પાણીમાંથી બહાર કાઢ્યું આ પણ ખોટું છે તો છેલ્લે જે જવાબ હોય એનું જ મોઢું દોરવાનું છે એટલે અહીંયા આગળ શું આવે કહો હા રડતાનું મોઢું બરાબર છે પાંચમામાં ચાંદાએ બહાર નીકળીને બધા બચ્ચાને ચોકલેટ આપી હસતું રડતું તો રડતા મોઢા ઉપર બરાબર છે ખોટું છે તો ત્યાં આગળ મોઢું આવશે રડતું પછી આગળ નંબર છ ઉપર આપેલું છે તમને મહાબલીએ બચ્ચાને સમજાવ્યા કે ચાંદો તો આકાશમાં છે તો હસતું રડતું અને ખાલી બોક્સ તો જવાબ શું આવશે સાચું તો છેલ્લા બોક્સમાં આવશે હસતાનું મોઢું બરાબર તો આપણે જોયું એ રીતે તમારે પ્રવૃત્તિ કરવાની છે તમારા પુસ્તકમાં પ્રવૃત્તિઓ આપેલી છે પેન્સિલથી તમારે પુસ્તકમાં આજે મેં તમને જે પ્રવૃત્તિઓ શીખવાડી એ તમારે કરવાની રહેશે બરાબર પ્રવૃત્તિ સરસ રીતે પુસ્તકમાં લખજો આ તમારું ઘરકામ છે એટલે પ્રવૃત્તિ બરાબર લખી નાખજો આપણે આવતા ભાગમાં ફરીથી મળીશું ધન્યવાદ